બાળકો ગુડ મોર્નિંગ તો આજે આપણે ગ્વાલા એસાઇનમેન્ટ 2021 ના પેપર નંબર 3 ના ઇંગ્લિશ વિષયના સેક્શન બી વિશે વાત કરવાના છે તો ચાલો આપણે સેક્શન બી ની શરૂઆત કરીએ તો તમને અહીંયા ફકરો આપેલો છે ને ફકરા પરથી પ્રશ્નના જવાબ હોય છે તો હું ફકરો સમજાવવાની શરૂઆત કરું છું તો કે બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ અ વર્લ્ડ અ ચાન્સ ટુ ડેવલપમેન્ટ અધર્સ આઈડિયા મતલબ અધર આઈડિયા મતલબ અહીંયા એવું જે છે કે એક સામાન્ય અને ધનાઢ્ય સંપન્ન વ્યક્તિ બન્યા પછી વોલ્ટે નવો ધંધો શરૂ કરવાની તક અપનાવી ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વીચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ મતલબ તેને કેલિફોર્નિયા તેને કાચી ધાતુઓનો વિકાસનો સમાવેશ કર્યો તેને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ આર્ટની અંદર કેટલીક જમીન અને કેટલાક લાખ ડોલર દાનમાં આપ્યા એન્ડ મોસ્ટ એમ્બિશન ઓફ ઓલ અને આ બધાથી બહુ જ મહત્વકાંક્ષી હતું એવું 100 મિલિયન ડોલર ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા અને આ બધા જ એક મહત્વની વાતમાં એવું છે કે તેમણે ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડાની અંદર ધ સિટી ટુમોરો ઇન ફ્લોરિડામાં 100 મિલિયન ડોલરનું દાન આપેલું હતું હવે આપણો પ્રશ્ન છે હાઉ ડીડ અ વર્લ્ડ કન્વર્ટ ઇઝ મિસફોર્ચ્યુન ઇન ધ એડવાન્ટેજ તો મતલબ એની મિસફોર્ચ્યુન જેનું ભાગ્ય કામ નહોતું કરતું આજે ધનાઢ્ય વ્યક્તિ બની ગયો છે અને એનો લાભ એને કેવી રીતે લીધો તો એને કેવી રીતે લીધો તો કે અહીંયા એને કામ કર્યું શું કામ કર્યું છે એની અંદર તો કે એને એક તો ડેવલપમેન્ટ મિનરલ કાઇન્ડમાં કર્યું એને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટમાં કેટલીક જમીન એને દાન આપી અને કેટલાક મિલિયન ડોલર આપ્યા અને પછી એનું સૌથી મહત્વનું છે કે જે ડિઝની વર્લ્ડ છે અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા છે એની અંદર પણ એને દાન આપ્યું તો આપણે લખવાનું ધ વર્લ્ડ બીકમ અ સોલ્વન્ટ ઇન હિઝ બિઝનેસ બરાબર એને બિઝનેસની અંદર હવે ધનાઢ્ય બની ગયો તો હી ટુક અ ચાન્સ અહીંયા કીધું હી ટુક અ ચાન્સ ટુ ડેવલપ અધર્સ આઈડિયાઝ એટલે એને આ બધા આઈડિયાઝ અધર આઈડિયા વિઝન પછી કે હી ડેવલપ ઓફ ધ મિનરલ કાઇન્ડ એન્ડ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એન્ડ ધ ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા બસ આ જ જવાબ આપણે લખવાનો છે એટલે આપણે યાદ રાખવાનું છે કે ડેવલપ અધર્સ આઈડિયા ડેવલપ મિનરલ કાઇન્ડ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો જો આ જવાબ લખેલો છે તમે જોઈ શકો છો હવે આપણો બીજો પ્રશ્ન આવે છે બાળકો વોટ ઇઝ વર્લ્ડ કોન્ટ્રીબ્યુશન્સ ટુ વર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ તો એને શું કર્યું હતું દાન કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં તો વિચાર કરો અહીંયા આપ્યું છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કોમાં આપ્યું છે ફોર વીચ હી ડોનેટેડ અ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર તો આપણે લખવાનું ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ અહીંથી આપણે જવાબમાંથી લખીશું કેલિફોર્નિયા અહીં લખ્યું છે અહીંયા આગળ તો આપણે લખીશું ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર ત્યાર પછી આપણી પાસે ફકરો આવે છે વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી મતલબ તે વખતે સ્પષ્ટ વિચારવું કે સાચું વિચારવું આપણા માટે શક્ય હોતું નથી વેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ આવી પરિસ્થિતિમાં બની શકે કે જે બાબતમાં તમારે સંમત ન થવાનું હોય એ બાબતમાં પણ તમે સંમત થઈ જાઓ છો અને જે તમારા ફાયદામાં નથી હોતા એવા એટલે એ બાબતમાં પણ તમે હા પાડી દો છો એગ્રી થઈ જાઓ છો એમ ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડેચ યોર સેલ્ફ ફ્રોમ અ કરન્ટ સિચ્યુએશન તો આ સ્ક્રીન એક્સરસાઇઝ છે એ કસરત છે એ કેવી રીતે તમને આ પરિસ્થિતિમાંથી પાછા લાવવા અને જે ભાવનાત્મક જે લાગણીમત પરિસ્થિતિ છે એ તમને વર્તમાન પરિસ્થિતિમાં શું ચાલી રહ્યું છે એ તમને ખ્યાલ આવવા દેતો નથી મતલબ આ સ્ક્રીન એક્સરસાઇઝ આ બાબતનો તમને ખ્યાલ અપાવે છે સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વિથ ઇઝ ગોઈંગ વોટ ઇઝ ગોઈંગ ઓન મતલબ જે તમારી આ એક્સરસાઇઝ કરશો તો જે અત્યારે પરિસ્થિતિમાં જે બની રહ્યું છે એ વધુ સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો સમજી શકશો મતલબ યોગ્ય નિર્ણય તમે લઈ શકશો એવું અહીંયા સમજાવે છે
વેન હેપન વેન ઇમોશન ટેક અસ ઓવર. અરે ભાઈ શું થાય છે જયારે ઇમોશન આપણને ટેક ઓવર કરી લે છે? તો કે વેન ઇમોશન ટેક્સ ઓવર, તો આપણી પાસે ઓવર જાય છે કે ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. પહેલા તો સરખું વિચારાતું નથી. એન્ડ વી સ્ટાર્ટ, આપણે કેવું શરૂ કરે છે, વી સ્ટાર્ટ ટેકિંગ અનવાઇઝ ડિસિઝન. અરે આપણે અનવાઇઝ ડિસિઝન લઈએ છીએ. અને સમટાઇમ વી એગ્રી વિચ ઇઝ નોટ ટુ અવર એમ કે અન એડવાન્ટેજીસ, આપણા માટે એડવાન્ટેજીસ નથી એવી બાબતો પણ આપણે સ્વીકારી લઈએ છીએ. તો આપણો જવાબ થશે વેન ઇમોશન ટેક અસ ઓવર. અહીંયાથી વેન ઇમોશન ટેક અસ ઓવર, તો આપણી માટે શું થાય કે ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એન્ડ બીજી શું વસ્તુ થશે, વી સ્ટાર્ટ ટેકિંગ અ અનવાઇઝ ડિસિઝન ઓર સમટાઇમ વી એગ્રી વિચ ઇઝ નોટ ઇન એટલે આપણા ફેવર, નોટ એડવાન્ટેજીસ ટુ અસ, આપણા લાભમાં નથી હોતું એવી વસ્તુ પણ આપણે સ્વીકારી લેતા હોય. પછીનો પ્રશ્ન છે વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શું, સ્ક્રીન એક્સરસાઇઝ શું આપણને ફાયદો આપે છે? તો જો ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ છે, હવે આપણને અહીંયા યુ છે તો આપણે અસ લખી દેવાનું, અસ શોઝ અસ કરી દેવાનું આપણને કીધું છે, એટલે આપણે બહુવચનમાં લખવાનું છે શોઝ અસ. હાઉ ટુ સ્ટેપ બેક ધ ઇમોશન્સ ડેચ, અહીંયા યોર સેલ્ફ છે તો અવર સેલ્ફ બરાબર અહીંયા લખવાનું, ફ્રોમ અવર કરંટ સિચ્યુએશન. સો એટલે આપણે એના માટે સિચ્યુએશન ટુ સી ધ હેપનિંગ મોર ક્લિયરલી, જે બની રહ્યું છે મોર ક્લિયરલી એમ એકદમ સ્પષ્ટતાથી જોઈ શકાય એવો આપણને આભાસ થાય છે. તો એવી જવાબ તમે જોઈ લો, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ અસ હાઉ ટુ સ્ટેપ બેક ધ ઇમોશનલી ડેચ અવર સેલ્ફ. જો બાળકો અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે અસ કર્યું, અહીંયા અવર સેલ્ફ કર્યું અને અહીંયા અવર કર્યું, આટલા ત્રણ જ ફેરફાર છે, બાકી જવાબ તો આપણે ત્યાંથી જોઈને જ ફકરામાંથી લખેલો છે. ત્યાર પછીનો આવે છે ફકરો, આ રિપીટેડ ફકરો છે, આ રિપીટેડ ફકરો છે, પેપર નંબર 2 આ ફકરો આવી ચૂકેલો છે, એટલે આ ફકરાના હું તમને પ્રશ્નના જવાબ સમજાવી દઉં છું, એ તમને સરળતાથી ખ્યાલ આવશે કારણ કે આ ફકરો આવી ચૂકેલો છે બાળકો. તો આ ફકરો આવી ચૂકેલો હોવાને કારણે હું માત્ર એના પ્રશ્નના જવાબ સમજાવી રહી છું. હવે જુઓ પ્રશ્ન છે, હાઉ વોઝ નાના લિવિંગ અ ડબલ લાઈફ, નાના કેવી રીતે ડબલ જીવન જીવતા હતા? તો કે નાના ડીડ નોટ પ્રિસીવ અ નાની એઝ ડેડ, એ માનતા જ નતા કે નાની મરી ગયા. હી સ્ટાર્ટેડ લિવિંગ મોર ફોર હર લાઈફ લેસ ઓફ હિમ, તે નાની કરતા એટલે પોતાનું જીવન કરતા નાનીનું જીવન વધારે જીવતા હતા. હી બિગેન ટુ થિંક હિમસેલ્ફ એઝ અ નાની, એ પોતાની જાતને નાની સમજતા હતા. ધસ હી વોઝ લિવિંગ અ ડબલ લાઈફ, એટલે કહી શકે કે દોહરી જિંદગી જીવી રહ્યા હતા. વિચ એક્ટિવિટી ડીડ નાના સ્ટાર્ટિંગ ડુઈંગ એઝ અ નાની હેડ બીન ડુઈંગ, જે નાની કરતા હતા એવી કઈ કઈ પ્રવૃત્તિઓ નાનાએ કરી? અઝી કોઈ હિમસેલ્ફ એઝ અ નાની, એક તો પહેલા પોતાની જાતને નાની સમજે છે. વોટ એવર હેપન ટુ હર, મતલબ એ માને છે કે આ બધું નાની સાથે જ થઈ રહ્યું છે. શી નીડ ટુ અ ફીડ, મતલબ અત્યારે નાનીને ભૂખ લાગી છે તેવી રીતે ભોજન કરે છે. સી વોઝ ઇન વન હુ ફેલ થ્રેસ્ટી, એ નાનીને તરસ લાગી છે એવી જ રીતે તે પાણી પણ પીવે છે. શી ઓલ્સો ફેલ્ટ પેન એન્ડ ટુક અ મેડિસિન, નાનીને જે રીતે દર્દ થતો હતો તેવું માને છે કે મને પણ દર્દ થાય છે અને તે દવા લે છે. શી સ્લોન ધ પિલ ઓન હર બિહાફ, અને તેના વતી તે ગોળી પણ ગળી લે છે. હવે આપણી પાસે આગળનો ફકરો છે, એવરી લાર્જ એનિમલ લાઇક અ ટાઈગર એન્ડ એલિફન્ટ લીવ ઇન ફિયર ઓફ ધેમ, અરે વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ ક્યારેક એમનાથી ડરીને જીવે છે. ઓફન ઇન ધ પેન્થોન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્લોઇંગ હિઝ ડિનર હેપન ટુ બી ઇન અ પાથ ઓફ માર્ચિંગ લાઇન, બની શકે કે અજગર જેવું પ્રાણી છે કે કોઈ પ્રાણી પેન્થોન, અજગરના દાંત નથી હોતા બાળકો, એ ગળી જાય છે, એટલે અહીંયા કે છે બની શકે કે અજગર છે એવું, અજગર જેવું લાંબુ વિશાળ કાય પ્રાણી, એ કોઈ પ્રાણીને ગળી ગયું છે ભોજન, એટલે ભોજન માનીને ગળી ગયું છે અને એના રસ્તામાં કીડીઓની લાઈન પસાર થાય છે, મતલબ એ ખસી શકે એવી પોઝિશનમાં ના હોય. અજગર કોઈ પણ પ્રાણીને ગળી જાય ત્યારે એનાથી સંભવિત સરકવાની સ્થિતિ ખૂબ જ અઘરી બની જાય છે. દેન ધીસ ક્રિએચર ઇટ બોથ અ પેન્થન એન્ડ એનિમલ ઇન ઇટ સ્ટમક, તો આ કીડીઓ એટલી બીજી
ઘાતક હોય છે કે તે અજગરને પણ ખાઈ જાય છે અને અજગર જે ગળી ગયું છે એ પ્રાણીને પણ એ ખાઈ જાય છે. ધ વિલેજર ઓફ આફ્રિકા ટેલ ધ સ્ટોરી અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ એન્ડ ધીસ સ્ટોરી મે બી ટ્રુ. એટલે આફ્રિકન વાસી એવું કહે છે કે ભાઈ આ કીડીઓ જીવતા બાળકને ખાઈ ગઈ છે એવી એક વાર્તા છે. બની શકે કે આ વાર્તા એ સાચી પણ કહેતા હોય. When an army of dravarant enter the house, the people flees into the forest and stay there until the ant have passed. ભાઈ આ કીડીઓનું ઝુંડ અને ટોળું જ્યારે ગામમાં પ્રવેશે છે તો લોકો એમનાથી એટલા ભયભીત થઈ જાય છે કે લોકો પોતાનું ઘર છોડીને જંગલમાં નિવાસ કરે છે જ્યાં સુધી આ કીડીઓ ગામમાંથી પસાર ન થાય ત્યાં સુધી. હવે ગામમાંથી કીડીઓ પસાર થઈ ગયા પછી વેન ધ પીપલ કમ બેક, મતલબ લોકો જ્યારે ઘરે પાછા આવે છે, દે ફાઇન્ડ દેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. મતલબ ઘરમાં રહેલું એક પણ કરોળિયો ને એક પણ જીવજંતુ ઘરમાં દેખાતા નથી. ઘર એકદમ ચોખ્ખું જીવજંતુ રહિત થઈ ચૂકેલું હોય છે. હવે આપણો પ્રશ્ન આવે છે બાળકો, વોટ ઇઝ અ બેનિફિટ ટુ ડ્રાઈવર એન્ડ ટુ વિલેજર્સ. એક ફાયદો શું છે? એક ફાયદો એ છે કે ઘરમાં કોઈ પણ પ્રકારનું જીવજંતુ અને કરોળિયોના જેવો કે પ્રાણી રહેતું નથી. એક વસ્તુ આપણા માટે એમને એ ફાયદો છે. તો કે વેન ડ્રાઈવર આન્ટ એન્ટર ધ વિલેજર્સ હાઉસ, મતલબ જ્યારે ડ્રાઈવર આન્ટ વિલેજરના ઘરમાં પ્રવેશે છે, ધ વિલેજર બીંગ અફ્રેડ ધેમ લીવ ધેર હાઉસ. તો બિચારા ગભરાઈ જાય છે અને એ ઘર છોડીને જતા રહે છે. અને સ્ટે ક્યાં રહે છે? સ્ટે ઇન અ ફોરેસ્ટ, તેઓ જંગલમાં રહે છે. હવે વેન ધે કેમ બેક, જ્યારે બિચારા પાછા આવે છે, દે ફાઇન્ડ દેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન અ હાઉસ હેઝ બીન ક્લિયર વે. એટલે એમના ઘરમાંથી એક પણ જીવડું જીવજંતુ બધું ક્લિયર થઈ ચૂકેલું હોય છે. આ રહ્યો જવાબ. પછી છે વોટ હેપન વિથ ધ અરાઈવલ ટુ ડ્રાઈવર આન્ટ. હવે જેવી ડ્રાઈવર આન્ટ આવે છે તો શું થાય છે? તો કે વિથ ધ અરાઈવલ, અહીંથી લખીશું, વિથ ધ અરાઈવલ ઓફ ડ્રાઈવર આન્ટ પીપલ ફ્લીઝ ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે દેર અન્ટિલ ધ આન્ટ પાસ. બરાબર, આન્ટ્સ હેવ પાસ. અરે ભાઈ, જ્યાં સુધી કીડીઓ પાછી ના જાય ત્યાં સુધી બિચારા જંગલમાં જ રહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી પાસે, ધેર આર ફોઝ ઇન ઓલ સાઇડ ઓફ અસ. આપણી અને આપણી ચારે બાજુમાં શત્રુઓ છે. દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સપેક્ટ ધ પેસિફિક ઓશિયન્સ એન્ડ એટલેટિક ઓશિયન્સ. મતલબ આપણા શત્રુઓ અને આપણી વચ્ચે માત્ર દરિયો છે, આ પેસિફિક સમુદ્ર છે અને એટલેન્ટિક સમુદ્ર છે. લુક એટ વોટ હેપન ઇન બેલ્જિયમ. અરે બેલ્જિયમમાં શું થઈ રહ્યું છે તેના પર તમે નજર કરો એમ કે છે. કન્સિડર ધ ફેટ ઓફ સાયબેરિયા. સાયબેરિયાની ઉપર તમારું દ્રષ્ટિ રાખીને ધ્યાનમાં જુઓ એમ, ફેટ અહીંયા આગળ એનું જુઓ, સત્ય જુઓ એમ. વિલ યુ મમર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. મતલબ જ્યારે તમારો દેશ સંકટમાં છે, તમારા દેશની આઝાદી સ્વતંત્રતા સંકટમાં છે, ત્યારે શું તમે ઓછા વેતનની ફરિયાદો કરવા બેસશો? ક્વાઇટ યુ ગમ્બલિંગ, મતલબ તમે શું ગમ્બલિંગ એટલે હજુ પણ તમે વિચાર કર્યા કરશો એમ કે. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. મતલબ વિજય જર્મની સેના નદીના પૂર્વ કાંઠે સફર કરી રહી છે અને તમે શું અત્યારે એની માટે તમે અહીંયા એ જ કર્યા કરશો, વાતો જ કર્યા કરશો, વબડાટ કર્યા કરશો અને તમારી રાતને કાર્યરત રાખશો એવું કહે છે અહીંયા આગળ. તો ભાઈ તમે આ બધી ફરિયાદો કરવાનું છોડી દો પહેલાં એવું કહે છે. અને હવે શું કરશો કે ઊભા થઈ જાઓ, તૈયાર થઈ જાઓ અને પોતાનો મોરચો અને રાષ્ટ્રધ્વજને તમે સંભાળી લો. વોટ વિલ ધ પીપલ નોટ ડુ વેન ધર લિબર્ટીઝ આર ઇન ડેન્જર. શું નથી કરવાનું? તો કે આપણે બબડ્યા નથી કરવાનું, આપણા વેતન માટે આપણે બબડ્યા કરવાનું નથી. તો કોણ નહીં બબડે? પીપલ જ નહીં બબડે. એટલે કે પીપલ વિલ નોટ મમર અબાઉટ લો વેજીસ. લોકો ત્યારે બબડ બબડ નહીં કરે એમના ઓછા વેતન માટે. વેન ધેટ કન્ટ્રી એન્ડ લિબર્ટીઝ આર ઇન ડેન્જર્સ, જ્યારે તેમનો દેશ અને તેમની સરખામણીમાં આવતા સંકટો એની ઉપર છવાઈ જાય છે ત્યારે. વોટ ડઝ ધ રાઇટર એડવાઇઝ ટુ પીપલ, મતલબ લેખક અહીંયા કઈ વસ્તુ અહીંયા સલાહ આપે છે લોકોને? તો શું કહે છે? ક્વાઇટ યોર ગ્લમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર એ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. અહીંયા એવું કહે છે અહીંયા આગળ આપણને. તો અહીંયા ચોખ્ખું જ કીધું છે કે સમજવાનું છે આપણે અહીંયા આગળ.
तो અહીંયા આપણને પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો. તો જો ધ ઓથર એડવાઇઝ ટુ પીપલ ટુ ક્વાઇટ અ ગમ્બલિંગ ગેટ બિઝી એન્ડ પ્રિપેર ડિફેન્ડ ધેર ફાયર સાઇડ્સ અહીંયા કહે છે એન્ડ ધેર ફ્લેગ્સ. તો જો જવાબ એ પણ લખેલો છે હવે શોર્ટ નોટ તો મેં તમને કીધું છે કે પછીના વિડીયોમાં એક અલગથી અપલોડ કરવામાં આવશે. मतलब अहीं आपणे जोईए खाली जग्या छे. स्प्रेडिंग एटले फैलाव थो, सडनली एटले एकाएक, नॉकिंग एटले टकोरो मारवो, हड़वो आहट थो, अने हियर एटले अहीं सांभळवू थयुं. द साउंड खाली जग्या स्टॉप एट वन, मतलब अवाजनो टकोराओ बंद थई गया, एटले आपणे अहीं जवाब आवशे नॉकिंग. थ्रू इट्स इको शुड कूड बी हियर, एटले मतलब एनो पड़घो हजु संभळाया करतो हतो विथिन अ हाउस. खाली जगह देर वुड बी साउंड ऑफ क्रेक एंड थंडर, अचानक वीजड़ी चमकारा ने एनो अवाज आयो अचानक एटले अहींया आवशे सडनली. तो बाड़को अहींया आपड़ा पेपर नंबर 3 नो सेक्शन बी पूरो थाय छे. हूँ आशा राखू के तमने आ वीडियो में समझ पड़ी हशे. तो बाड़को आ मारा वीडियो ने लाइक करो, मारी चेनल ने सब्सक्राइब करो अने बने एटले आ विद्यार्थीओ में 12मा धोरण में वीडियो शेर करो जेथी अंग्रेजी विषय में आ रीते मार्क लई सके. थैंक यू फॉर वॉचिंग माय वीडियोज़.